કચ્છમાં ભારે પવન અને સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના રવિ પાક અને બાગાયત જેવા અનેક પાકોને મબલક નુકસાન થયું છે તે બાબતે માધાપરના અર્જણભાઈ ભુડિયાએ વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા. ચાર દિવસથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદી માહોલ હતો અને વરસાદના કારણે જાનમાલ, રોડ, રસ્તા ઘણા નુકસાન થયા. પણ ગઈકાલે રાતે જે સાયક્લોન જેવી કે વાવાઝોડા જેવી જે પવનની દિશા બદલી અને જે કચ્છ ઉપર અને તેમાં માંડવી, મુંદ્રા અને ભુજના અમુક વિસ્તારોની અંદર જે હવા જોશથી પવન ફૂંકણો, એને કારણે કચ્છની અંદર જે બગાયતી ખેતી એને તો નુકસાન થયું. એની સાથે જે એક સામાન્ય રીતે સરગવો, કપાસ જેવી ખેતી થતી હોય એમને પણ મોટે પાયે નુકસાન થયું. હું અત્યારે જે આપણે ફાર્મ ઉપરથી આ વસ્તુ જોઈ રહ્યા છીએ એ 4.5 એકરની અંદર સરગવાનો બગીચો છે. એ 3 વર્ષનું ઝાડ છે, એ સતત 7 વર્ષ સુધી હાલતું હોય. ખેડૂતોએ મહામહેનતે મોંઘા બિયારણો લઈ 1-2 વર્ષ ઉછેર કરી 3 વર્ષે જ્યારે પાક આપવાની સ્થિતિમાં થાય ત્યારે કુદરતે એવી આપત્તિની અંદર આ વૃક્ષોનો વિનાશ થતો હોય ત્યારે જે ખેડૂતોની દશા થતી હોય એ ખરેખર એક એટલી બધી ખરાબ છે કપોડી કે તમે અત્યારે આ ખેડૂતો જો બિચારા ઘરે જઈ દુઃખી થઈ અને સૂઈ ગયા. એમને આપણે ખજૂરીનો પાક જોશું તો ખજૂરી એની 3-4 વર્ષ 5 વર્ષની જે ખજૂરી હોય કે જે મોટી હોય એ 10-12 વર્ષ હાલતો જે પાક છે એની અંદર જે પવનને ઘણી વખત ઝાડ પડી ગયા તો એનાથી વિશેષ ક્યારે ઉપરના મોગરા જે ખૂંટ હોય એ આ વખતે આ પવનના કારણે ઘણા તૂટી પડ્યા, જેથી કરીને એ આવતા વર્ષે એ નુકસાન થશે. તો આવી બગાયતી પાક અને અમોનિયા જે ખેડૂતોનો રૂટિંગ પાક થતા હોય એને થતા નુકસાનને સરકારે આવી જે વર્ષો જ્યારે કોઈ વરસાદથી, કોઈ વાવાઝોડાથી, કોઈક અમુક રોગચાળાથી નુકસાન થતું હોય ત્યારે સરકારને તાત્કાલિક આના સર્વે કરી અને યોગ્ય વળતર આપવું જોઈએ. આ વખતે સૌરાષ્ટ્રની અંદર જે મોટે પાયે નુકસાન થયું એની સાથે કચ્છના ખેડૂતોને પણ મોટું નુકસાન થયું ગઈકાલે. એની ભરપાઈ માટે કદાચ ખેડૂતો 2-2 વર્ષ સુધી શ્રમ મહેનત કરશે, સારી પાક આવશે ત્યારે એને ખર્ચને પહોંચી વળશે. તો સરકારે આને બચાવવા માટે ખેડૂતને કારણે ગામડું, ગુજરાત અને ભારતના ગામડાનું જીવનદોરી એ ખેડૂતો સાથે અને ખેતી સાથે જોડાયેલો છે. એની સાથે સમસ્ત ગામનું પરિવાર નાના રોજગાર હોય, ખેડૂતો, ખેતમજૂર હોય, નાના સૂના ઓજારોના વિક્રેતા હોય એ સતત ખેતી સાથે જોડાયેલો એક આખો સમુદાય. કચ્છની, ગુજરાતની અને ભારતની 60% જેવી વસ્તી ખેડૂતો આધારિત જનજીવન નિભાવતા હોય અને શહેરોની અંદર ને ગામડાઓની અંદર દરેક જનજીવન માટે આ ખાદ્ય ખેડૂતો પૂરક, એટલે એમાં શાકભાજી હોય, ખેત પેદાશો હોય, એના આધારિત સૌનું જનજીવન ચાલતું હોય ત્યારે સરકારને ખેડૂતોને સહાય કરી અને સારી ખેતીની અંદર સતત આવી આ જોખમ પછી, આવા વાવાઝોડા પછી પાછા રાબેતા મુજબ ખેતીની અંદર લાગી જાય એવા આપણે સૌ પ્રયત્ન કરવા જોઈએ. તો આપના માધ્યમથી કચ્છના જે સરકે કે કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય કે એને લગતા ખેતીવાળાને ખાતા જે કોઈ અધિકારી હોય અને તાત્કાલિક આનો સર્વે કરી અને થયેલા ખેડૂતોને વળતર, યોગ્ય વળતર મળે અને ખેડૂત પાછો મક્કમતાથી ઊભો થાય અને પાછા એના ખેતીના નવા વાવેતરો સાથે જોડાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ એવા આજના સરકારને અને ખાસ કરીને સરકારી મશીનરીને મારી વિનંતી છે. શું નામ તમારું? જુમાભાઈ. જુમાભાઈ, ગામ મથલ. કઈ વેરાયટી વાવી છે? 2019. બરાબર. કઈ કંપનીનું છે? જટરાજા. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે. એમ માળું નીકળી જો તમે દેખાય છે. બરાબર છે. આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એવું દેખાય છે. ના ના, ફોટ સારી છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો? ત્રીજી વીણી નો. ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો, બે વાર ઉતાર નાખ્યો છે એમ ને.